ડીસીબી પોલીસે સીમાડા ગામ નજીક અંબાજી માતાના મંદિર પાસેથી રોહિત ઉર્ફે પ્રદીપ ભીખાભાઈ નાકરાણીને 15 મોટરસાઇકલની ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી 2.60 હજારનું મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 15 બાઇક ચોરીના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના PI IKE ગઢવી અને સાથી મિત્ર હેડ કોન્સ્ટેબલ નિતેશભાઈ ધનસુખભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ ભીખાભાઈઓને બાતમીના આધારે સીમાડા ગામ નજીક અંબાજી માતાના મંદિર પાસેથી આરોપી રોહિત ઉર્ફે પ્રદીપ ભીખાભાઈની અટક કરી પૂછપરછ કરતા તેમની પાસેથી કુલ 15 મોટરસાઇકલ સુરતના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરી છે. ખાસ કરીને જે મોટરસાઇકલના લોક ખુલ્લા હોય તેવી મોટરસાઇકલ ચોરી કરતો એવી પણ કબૂલાત કરી છે અને હાલ વધુ તપાસ ચાલુ છે. તેમાંથી 12 મોટરસાઇકલના માલિકોનો સંપર્ક કરી તેઓને બોલાવી તેઓની બાઇક હેન્ડઓવર કરવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી ભોલા અને એમની ટીમને મળેલી બાતમીના આધારે એક આરોપી રોહિત ઉર્ફે પ્રદીપ, એના પિતાજીનું નામ ભીખાભાઈ રોજીવાડિયા જે નાકરાણી એની સરનેમ છે, એ સરથાણામાં રહે છે અને મૂળ વંથલી જૂનાગઢ જિલ્લાનો વતની છે, એની ધરપકડ કરવામાં આવી છે. એના કબજામાંથી ચોરીના કુલ 15 મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યા છે. પૂછપરછમાં એવી હકીકત જાણવા મળી છે કે આરોપીએ છે એણે સુરત શહેરની અંદર વરાછા, કાપોદરા, પૂણા, સરથાણા જેવા વિસ્તારમાંથી આ મોટરસાઇકલોની ચોરી કરેલી છે. આરોપી જે છે રોહિત, એ અત્યારે કોઈ કામધંધો કરતો નથી, પોતાના પરિવાર સાથે વ્રજભૂમિ ટાઉનશીપમાં રહે છે સરથાણાની અંદર, અને ઘણા વખતથી આ મોટરસાઇકલોની ચોરી કરતો હતો. મોટાભાગે હીરો હોન્ડા કંપનીના જે મોટરસાઇકલો હોય છે ને લોક કર્યા વગરના હોય છે, એવા જ મોટરસાઇકલોને ટાર્ગેટ કરી અને ચોરી કરતો હતો અને અગાઉ પણ એ બે ગુનાની અંદર વોન્ટેડ હતો. આમ અત્યારે એની પૂછપરછ દરમિયાન સુરત શહેરના 15 મોટરસાઇકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે અને બે ગુનામાં એ આરોપી વોન્ટેડ હતો. આ સિવાય એના કબજામાંથી મળી આવેલા મોટરસાઇકલો જે છે એમાં 3 મોટરસાઇકલો એવા છે કે જે એમની હજી સુધી એમના માલિક કોણ છે અથવા તો એ કોઈ જગ્યાએ ચોરી થયા છે કેમ એનો કોઈ રેકોર્ડ મળ્યો નથી. હાલમાં આરોપીની ધરપકડ કર્યા પછી એની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ માટેથી અને જે તે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવશે. આરોપી છે એક ડુપ્લિકેટ ચાવી બનાવતો હતો અને મોટાભાગે હીરા હોન્ડા કંપની જે છે એના થોડા જૂના મોડલના મોટરસાઇકલ હોય એ મોટરસાઇકલની અંદર એ ડુપ્લિકેટ ચાવીથી ખોલી અને પૂરી પછી ચોરી કરતો હતો. મૂળ વંથલી જિલ્લાનો છે જૂનાગઢનો, એટલે એનો ઈરાદો એવો હતો કે અમરેલી અને જૂનાગઢ જિલ્લાની અંદર મોટરસાઇકલો વેચી નાખવામાં આવે. એના માટેથી અગાઉ એમણે 2 મોટરસાઇકલો અમરેલી જિલ્લામાં વેચેલા હતા, એ બાબતમાં એનો એક સાગરિત પકડાયેલો હતો. પરંતુ અત્યારે આ એણે એમના પાસેથી મળી આવેલા જે મોટરસાઇકલો છે એ મોટરસાઇકલો એણે ભેગા કરીને સૌરાષ્ટ્રમાં મોકલવાની તૈયારી જ માં હતો. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને હકીકત મળેલી અને એના આધારે ધરપકડ કરી છે. સાહેબ, સુરત સિવાય બીજા કોઈ શહેરમાંથી ગાડી કઈ ચોરી કરતી? અત્યારે એના કબજામાંથી જે મોટરસાઇકલો મળ્યા છે 15 મોટરસાઇકલો, એ પૈકીના 12ના ગુના દાખલ થયેલા છે અને 3 મોટરસાઇકલના માલિક નથી મળ્યા. એટલે એ કદાચ બની શકે કે સુરત શહેર 12ના પણ હોઈ શકે ને, એ બાબતે અમે અન્ય જિલ્લાઓનો સંપર્કમાં છીએ અને ત્યાંથી પણ કદાચ ચોરી થઈ હોય તો એટલે આના રેકોર્ડ પણ ચકાસવામાં આવ્યા. હજી સુધી કોઈ માલિક એના મળ્યા નથી અથવા એને કોઈ રેકોર્ડ ચોરીનો મળ્યો નથી, પરંતુ અમે અન્ય જિલ્લાની પોલીસ સાથે સંપર્કમાં છીએ, કદાચ એ કોઈ જગ્યાએ ચોરી કર્યા હોઈ શકે. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.